हेलो फ्रेंड्स, टेक्नो ગુજરાતી ચેનલ વતી હું હાર્દિક અગ્રવાલ તમારું હાર્દિક સ્વાગત કરું છું આપણી ચેનલ ઉપર. અને આજે આપણે સ્ટાર્ટ કરીશું આપણો જે ત્રીજો લેક્ચર છે, કે જે છે ઇલેક્ટ્રોનિક સેફ્ટી લોક એટ એન્ટ્રન્સ. જનરલી બિલ્ડિંગની અંદર આપણે કોઈપણ અનઓથોરાઇઝ વ્યક્તિને પ્રવેશ કરતા અટકાવવા માટે દર લોક સાથે સેફ્ટી, જે ટ્રેડિશનલ લોક આવે છે એની અંદર તમે કોઈપણ ટાઈપની સેફ્ટી રાખી શકતા નથી. તો ઇલેક્ટ્રિકલ અને ટ્રેડિશનલ લોકનું કોમ્બિનેશન કરી અને આપણે ઇલેક્ટ્રોનિક સેફ્ટી લોક બનાવ્યા છે, કે જે દરવાજા ઉપર કોઈપણ અનઅધિકૃત વ્યક્તિ, અનઓથોરાઇઝ વ્યક્તિ હોય એનો પ્રવેશ રોકે છે. તો એ જ આપણો ટોપિક છે આજનો. જીટીયુ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો આ ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રોનિક લોક કરીને ક્વેશ્ચન પૂછાય છે, જે જનરલી 3 અથવા 4 માર્ક્સ માટે હોય છે. ચલો તો ટાઈમ વેસ્ટ કર્યા વગર સ્ટાર્ટ કરીએ આજનો ટોપિક. ઇલેક્ટ્રિકલ લોકની જ્યારે પણ વાત કરીએ, ઇલેક્ટ્રિકલ લોક, ઇલેક્ટ્રોનિક લોક, તો જનરલી ટ્રેડિશનલ લોકની સાથે તમે ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ અથવા ઇલેક્ટ્રિકલ કોમ્પોનન્ટ જેવા કે આર્મેચર છે, મોટર છે, સેન્સર્સ છે, રિલે છે, પ્રોગ્રામર છે, કંટ્રોલર છે, આનો યુઝ એવી રીતે કરો કે જેથી કરીને તમે સિગ્નલની મદદથી લોકને ઓપન અથવા ક્લોઝ કરી શકો, જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રિકલ અથવા તો ઇલેક્ટ્રોનિક્સ લોક. જનરલી 4 ટાઈપના ઇલેક્ટ્રિકલ લોક આવે છે. પહેલું મેગ્નેટિક લોક, બીજું ન્યુમેરિકલ કોડ અથવા તો પાસવર્ડ ટાઈપ લોક, ત્રીજી વાત કરીએ તો સિક્યુરિટી ટોકન ટાઈપના લોક, અને ચોથું છે બાયોમેટ્રિક. એક એક કરીને આપણે આને જોઈએ. આ ટોપિક બહુ જ નાનો રહેવાનો છે, હાર્ડલી 5 કે 6 મિનિટ લેશે, એના કરતાં વધારે નથી લેવાનું. તો સૌથી પહેલું આવે છે મેગ્નેટિક લોક. તો મેગ્નેટિક લોકની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટ જે હોય છે એ ડોરના ફ્રેમ ઉપર, તમે અહીંયા જોઈ શકો છો કે આ ફ્રેમ છે ડોરની, એના ઉપર ઇલેક્ટ્રોમેગ્નેટ પ્લેસ કરવામાં આવે છે, અને જે આર્મેચર હોય છે એને આપણે ડોર ઉપર માઉન્ટ કરીએ છીએ. જ્યારે પણ તમે ડોર ઉપર અથવા ડોરની નજીક સપ્લાય લઈ જાઓ છો, ચાવી અથવા કે કોઈ પણ ટાઈપનું કીચેન કે જેનાથી ઇલેક્ટ્રોમેગ્નેટને સપ્લાય મળે, ત્યારે જ આ ડોર તમે ક્લોઝ અથવા ઓપન કરી શકો છો, વાઇસે વર્ષા. એવી જ રીતે તમે જ્યારે કી કાઢી નાખો છો એના પછી એ લોકને ઓપન કરવું પોસિબલ નથી. આર્મેચર અથવા મેગ્નેટિક ટાઈપના લોકમાં ખાસ ધ્યાન એ રાખવાનું હોય છે કે જ્યારે તમે એનું ઇન્સ્ટોલેશન કરો ત્યારે એની એક્યુરેસી બહુ, એને જે ઇન્સ્ટોલેશન છે બહુ કાળજીપૂર્વક કરવું જોઈએ, જેથી કરીને લોક જે છે એની એ સિક્યુરિટી સરખી રીતે પ્રોવાઈડ કરી શકે. બીજા ટાઈપનો લોક છે એ છે ન્યુમેરિકલ કોડ અને પાસવર્ડ ટાઈપ લોક. તમે જનરલી એક આવું કન્વેન્શનલ બેગ અથવા જોઈ હશે કે જેની અંદર આવું ટાઈપનું લોક હોય, અહીંયાથી તમે નંબર સેટ કરો, જ્યારે પણ તમે નંબર સેટ કરો પછી જ આ બેગ હોય છે એ ખુલે છે. બીજા શબ્દોમાં કહીએ નંબર એટલે કે પિન. તો જ્યારે તમે કરેક્ટ પિન નંબર નાખો ત્યારે આઉટપુટ રિલે છે એ સિગ્નલ આપે છે અને તમારું જે ઇલેક્ટ્રિકલ ડોર છે જેને તમારે ઓપન કરવું છે એ ઓપન થાય છે. જેટલા પણ ન્યુમેરિકલ કોડ અથવા તો પિન નંબર એન્ટર કરવાના ટાઈપના જે લોક હોય છે, એના જો ફીચર્સની વાત કરીએ તો એટમોસ્ફિયરિક રેઝિસ્ટન્સ, કારણ કે આપણે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ યુઝ કરીએ છીએ તો જનરલી એટમોસ્ફિયર હોય છે એના જે પેરામીટર, રેઝિસ્ટન્સ એટલે કે એને મોઇસ્ચર છે, ટેમ્પરેચર છે, એ બધા પેરામીટરને લીધે એનો રેઝિસ્ટન્સ કે એ કેટલું સારી રીતે એને રેઝિસ્ટ કરી શકે છે એટમોસ્ફિયરિક પેરામીટરને, એ કહેવાય છે એનું એટમોસ્ફિયરિક રેઝિસ્ટન્સ. પ્રોગ્રામેબલ કીપેડ, તમે કહો કીપેડ છે જે વાપરો છો, જનરલી કીપેડ આપણે જે વાપરીએ છીએ 4 થી 6 ડિજિટનું હોય છે. અમુકવાર ન્યુમેરિકલ કોડની જગ્યાએ તમે કાર્ડ ટાઈપના મોડ્યુલ પણ યુઝ કરો છો અને મેન્યુઅલી કી નાખી શકો અથવા બોલીને કી નાખી શકો, એ ટાઈપના લોક પણ આવે છે. ત્રીજી વાત કરીએ સિક્યુરિટી ટોકન. તો એન્ટ્રન્સ ઉપર જનરલી આ ટાઈપનું અરેન્જમેન્ટ મૂકેલી હોય છે, અને જે પણ વ્યક્તિને ઓથોરાઇઝ વ્યક્તિ છે એને આ ટાઈપનું એક કિચન ટાઈપનો કિચન આપવામાં આવે છે, જેની એક અંદર એક નંબર આવે છે. નંબર હોય છે એ તમે અહીંયા ટચ કરાવો તો એ જે ડોર છે એ ઓપન થઈ જશે. જનરલી આ ટાઈપના અરેન્જમેન્ટને સિક્યુરિટી ટોકન કહેવાય છે. સિક્યુરિટી ટોકનમાં લોક હોય છે, પહેલેથી એક નંબર અથવા એક બારકોડ સાથે પ્રીફિલ્ડ હોય છે, જ્યારે એને મેચ કરતો નંબર સામે એ નંબર સિસ્ટમની સામે આવે ત્યારે જ એ જે લોક હોય છે એને ડીએક્ટિવેટ કરે છે. તો જ્યારે પણ તમે આ ટાઈપની કંઈક અરેન્જમેન્ટ જુઓ ત્યારે સમજો કે એ સિક્યુરિટી ટોકન ટાઈપના લોક છે. અને લાસ્ટ છે બાયોમેટ્રિક્સ, જે અત્યારે જનરલી તમે ઘણી બધી જગ્યાએ જનરલી ઘણી બધી જગ્યાએ ઓફિસમાં જુઓ છો.
કે જ્યાં તમારી ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ, એટલે કે તમે અહીંયા તમારો અંગૂઠો અથવા આંગળી એના ફિંગરપ્રિન્ટ લીધા હોય, આંગળીના નિશાન લીધા હોય, એ તમે આના પર આની સાથે મેચ કરવામાં આવે છે. જે પ્રીફિલ્ડ પેટર્ન હોય એની સાથે મેચ કરવામાં આવે છે. એવી રીતે રેટિનલ સ્કેન અથવા ફેસ રેકોગ્નાઇઝેશન બીજા હોય છે, જે આ ટાઈપના હોય છે કે આની અંદર તમારે તમારો ફેસ મૂકવાનો હોય છે, અહીંયા તમારી આંખો આવે છે. તો આ ટાઈપના જે સ્કેનર હોય છે, તમારો ફેસ અને તમારો રેટિનલ એટલે કે આંખોનો સ્કેન કરે છે અને બધું મેચ થાય તો જે ડોરને ઓપન કરે છે. એવી જ રીતે વોઇસ ડિટેક્શન પણ આવે છે કે કોઈએ પોતાનો અવાજ ઓલરેડી પ્રીફિલ્ડ કર્યો હોય, એ અવાજની સાથે મેચ કરતો અવાજ આવે તો જ જે ડોર હોય છે એ ઓપન થાય છે. તો બસ આ ચાર જ હતા, સિમ્પલ છે. નાનો એક નાનો આમ તો સવાલ છે કે ભાઈ કેટલા ટાઈપના ઇલેક્ટ્રોનિક લોક આવે છે, જેનું આજે આપણે ડિસ્કશન કર્યું છે. વેકેશનના પીરિયડમાં આ રીતે તમે લેક્ચર જોતા રહો, તમારું રિવિઝન કરતા રહો અને નોલેજ વધારતા રહો. આપણે કાલે મળીશું એક ચોથા લેક્ચર સાથે. તો અત્યાર સુધી આપણે 3 લેક્ચર પતી ગયા છે અને હજી આવતીકાલે ચોથું લેક્ચર, કારણ કે આ ચેપ્ટરની અંદર નાના નાના ટોપિકની અંદર મેં ડિવાઈડ કર્યું છે, એટલે લેક્ચર્સ જે હશે એ નાના જ રહેવાના છે, પણ ટોપિક હશે એ ઇન્ડિવિજ્યુઅલ બાયફર્ગેટ કરી દીધા છે. એક જ લેક્ચરમાં હું 2 અથવા 3 ટોપિક ભેગા કરવાનો નથી. અત્યાર સુધી તમે મને શાંતિથી સાંભળો એ બદલ થેન્ક યુ સો મચ. અને તમને વિડીયો ઉપયોગી લાગે તો તમારા ફ્રેન્ડ્સ સાથે આને શેર કરજો, વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને મને મોટિવેશન મળે. મારી કંઈ ભૂલ થતી હોય અથવા સમજાવવામાં કંઈ પ્રોબ્લેમ હોય તો તમે નીચે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો, હું શ્યોર ટ્રાય કરીશ એને સુધારવા માટે. થેન્ક યુ સો મચ.